સુરતના રામનગર વિસ્તારમાં હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે. લાઇફલાઇન હોસ્પિટલમાં આગ લાગી છે. આપને જણાવી દઈએ, હોસ્પિટલમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સમાચાર, ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ચૂક્યો છે. લાઇફલાઇન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. 15થી વધુ દર્દીઓનો બચાવ કરવામાં આવ્યો છે. સમાચાર આપને જણાવી દઈએ, ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. લાઇફલાઇન હોસ્પિટલની આ ઘટના છે જેમાં આગ લાગી છે અને આગ લાગતા જ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે. આપને જણાવી દઈએ, દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. 15થી વધુ દર્દીઓનો બચાવ કરવામાં આવ્યો છે. જો કે આગ કયા કારણસર લાગી છે તે બહાર આવ્યું નથી. લાઇફલાઇન હોસ્પિટલની આ ઘટના છે જ્યાં અચાનક જ આગ લાગી છે. અફરાતફરીનો માહોલ અને તેમાં પણ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. દર્દીઓ જેટલા છે અંદર તેમને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 15થી વધુ દર્દીઓનો બચાવ કરવામાં આવ્યો છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી, અમારી સાથે લાઈવ જોડાઈ ચુક્યા છે. શૈલેષ, આગ લાગી છે અત્યારે ત્યાંની સ્થિતિ શું છે, કયા કારણસર આગ લાગી તે બહાર આવ્યું છે કે કેમ? જે સુરતના રાંદેર રોડ વિસ્તારમાં રામનગર ચાર રસ્તાની ખાતે આવેલી એક લાઇફલાઇન હોસ્પિટલ છે ત્યાં આગની ઘટના હતી. અહીં દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે અત્યારે પણ ફાયર બ્રિગેડ દ્વારા આ બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે. આ લાઇફલાઇન હોસ્પિટલની નીચે બેઝમેન્ટમાં એક જે સાઇન બોર્ડ આવે છે, બેનર આવે છે, એ બનાવવાની એક દુકાન હતી. એ દુકાનની અંદર આગ લાગ્યા બાદ એ જે એનો ધુમાડો હતો એ ધુમાડો સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગયો હતો. અને અત્યારે હું જે આ દ્રશ્યો બતાવી રહ્યો છું એ આ એ દુકાન છે જ્યાં બેનર પ્રિન્ટિંગની દુકાન છે, એની અંદર આગ લાગી હતી. અને તેને લઈને સમગ્ર બિલ્ડિંગની અંદર બહુ મોટા પ્રમાણમાં ધુમાડો પ્રસરી ગયો હતો. અત્યારે પણ અહીંયા જે કાટમાળ દેખાઈ રહ્યો છે ને જે પરિસ્થિતિ દેખાઈ રહી છે તે જોતા આગ કેટલી ગંભીર હશે તે સમજી શકાય તેમ છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે આ બેઝમેન્ટમાં આ જે દુકાન આવેલી છે એ બેઝમેન્ટની ઉપર એક લાઇફલાઇન હોસ્પિટલ આવેલી છે. એ લાઇફલાઇન હોસ્પિટલની અંદર લગભગ 20થી વધુ દર્દીઓ હતા. એ 20થી વધુ દર્દીઓ ગુંગળાઈ ગયા હતા અને તેને બચાવવાની કામગીરી સૌથી મહત્વની હતી. અને સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડે તાબડતોબ સૌથી પહેલાં દર્દીઓને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. 20થી વધુ દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે. હું અત્યારે હોસ્પિટલને બતાવવાનો પ્રયત્ન કરીશ. હોસ્પિટલના દ્રશ્યો અત્યારે બતાવી રહ્યો છું. હજી પણ 3થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. જે રીતે અત્યારે અહીંયા સ્થળ પર દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમાં ચોક્કસપણે એ દેખાઈ રહ્યું છે કે સૌથી વધારે નુકસાન અને ઈજા આ વિસ્તારમાં અહીંયા થઈ હતી. અને આ આઈસીયુ વોર્ડ છે, આઈસીયુ વોર્ડની અંદર લગભગ 8થી વધુ દર્દીઓ હતા. એ દર્દીઓ ધુમાડાને કારણે ગુંગળાઈ ગયા હતા. હું આ જે ફ્લોર બતાવી રહ્યો છે ફ્લોરમાં જે કાળી મેશ દેખાઈ રહી છે તેના આધારે ચોક્કસપણે કહી શકીએ કે અહીંયા કેટલા મોટા પ્રમાણમાં આગ લાગી હતી. હું અન્ય વોર્ડ પણ બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા આગને કારણે અહીંયા હમણાં અડધો કલાક પહેલાં ખૂબ જ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. એક ઓપરેશન પણ ચાલુ હતું અને એ ઓપરેશન દરમિયાન એક પેશન્ટને પણ બચાવી લેવામાં આવ્યો છે. લગભગ અહીંયા જો અત્યારે જે સ્થળ પરથી વિગત મળી છે એમાં 25થી વધુ દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે. આગ જે બેનરની દુકાન હતી એમાં એસીમાં આગ લાગવાને કારણે આ સમગ્ર ઘટના બની હતી. જી આભાર શૈલેષ સમગ્ર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે બેઝમેન્ટની એક શોપમાં આગ લાગી હતી અને તેમાં જે ધુમાડો હતો ધીરે ધીરે આગળ વધ્યો હતો અને ઉપર જ આવેલી છે લાઇફ કેર
હોસ્પિટલ અને લાઇફલાઇન હોસ્પિટલમાં જ આ ધુમાડો આગળ જતા દર્દીઓ પણ ગુંગળામણના કારણે હેરાન થયા હતા. ધીમે ધીમે તે દર્દીઓને બહાર કાઢવાની કોશિશ પણ કરાઈ હતી અને 25થી વધુ દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે છે અને જે રીતે અમારા સંવાદદાતાએ દ્રશ્યો બતાવ્યા તે ઉપરથી ચોક્કસ કહી શકાય કે આગનું જોર કેટલું બધું હશે. રીડેવલપમેન્ટ મુદ્દે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઓટો દુર્ઘટના પરથી બોધ લઈને રાજ્ય સરકારે રીડેવલપમેન્ટ પોલિસીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નવી પોલિસી મુજબ જૂની સોસાયટીઓનું રીડેવલપમેન્ટ સરળ બનશે. જો કે 77% મકાન ધારકોની સંમતિ બાદ રીડેવલપમેન્ટ શક્ય બનશે. મહત્વનું છે કે 25 વર્ષની મર્યાદા પૂર્ણ થયા બાદ મકાનોનું રીડેવલપમેન્ટ થઈ શકશે. સરકારના નિર્ણયથી બિલ્ડર સહિત નાગરિકોને પણ સીધો લાભ થશે. રાજ્યમાં સક્રિય થયેલા અપર સાયક્લોનિક સર્ક્યુલેશનથી આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અપર સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત બન્યું છે, જેને પગલે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વલસાડ, નવસારી, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર જેવા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે. તો દરિયાકાંઠે પણ ભારે વરસાદ પડી શકે છે. 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. વલસાડ, નવસારીમાં ભારે વરસાદ ખાબકશે. જેતપુર તાલુકામાં પણ બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો. જેતપુરના ગ્રામ્ય પંથકમાં ધીમે ધારે વરસાદ શરૂ થયો. લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ગ્રામ્ય પંથકમાં વરસાદ થઈ રહ્યો છે. ખેડૂતોમાં ચોક્કસથી ખુશી જોવા મળી રહી છે. ગરમીનું જે વાતાવરણ હતું તેમાંથી રાહત મળી છે આંશિક, અને સાથે જ લોકો પણ ચોક્કસથી ખુશ થયા છે. કારણ કે એક તરફ વરસાદનો લાંબો વિરામ અને ત્યારબાદ શરૂઆત થઈ ચૂકી છે. વરસાદને લઈને લોકો અને સાથે જ જગતનો તાત ખેડૂત પણ ખુશ થઈ ચૂક્યો છે. જેતપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો. જેતપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે. એક તરફ વરસાદનો વિરામ હતો, ત્યારબાદ વરસાદની હવે લાંબા વિરામ બાદ શરૂઆત થઈ છે. બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની એક તરફ આગાહી કરાઈ છે, ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વલસાડ, નવસારી, દાહોદમાં વરસાદ પડશે તેવી વાત પણ સામે આવી છે. આપને જણાવી દઈએ, છોટાઉદેપુર, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ, અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે સિસ્ટમ સક્રિય થતા જો વરસાદની આગાહી કરવામાં આવી છે. 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. આપને જણાવી દઈએ, મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. પંચમહાલના શહેરામાં છેલ્લા 3 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદના આગમનના કારણે ખેતીના પાકોને ખૂબ જ ફાયદો થશે. વરસાદના આગમનને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો શહેરા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આપને જણાવી દઈએ, 3 કલાકમાં 2 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. ખેતીના પાકોને ચોક્કસથી ફાયદો થશે, કારણ કે અત્યાર સુધી લાંબો વિરામ હતો અને વરસાદ ક્યાંક પાછો ખેંચાઈ રહ્યો હતો, જેના કારણે વાવણી તો થઈ ચૂકી હતી પણ પાક સુધી પાણી પહોંચતું ન હતું. હવે ખેતીના પાકોને આ વરસાદથી ફાયદો ચોક્કસથી થશે. શહેરા તાલુકામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. તો બદલાયેલા વાતાવરણ વચ્ચે મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં સાર્વત્રિક વરસાદ થયો. બહુચરાજી સહિત મોજેરા, સાપાવાડામાં મેઘરાજાની પધરામણી થતા સ્થાનિકો સહિત ધરતીપુત્રોમાં ખુશીની લહેર સામે આવી છે.
तो गांधीनगर दहगाम पंथक में वरसादी माहौल जोवा मळी रह्यो छे। समग्र पंथक में धीमी धारे वरसाद आगमन थयुं छे। धीमी धार नो वरसाद चोमासु पाक माटे पण खूब लाभदायी मानवामां आवी रह्यो छे। लांबा विराम बाद वरसाद आगमन थता खेडूतों में खुशी नो माहौल जोवा मळी रह्यो छे। अरवल्ली बात करिए तो अरवल्ली और साबरकांठा जिला में विराम बाद मेघराजा जोरदार वरसा है। आ तरफ अरवल्ली जिला में सवार थी अर्धा थी एक इंच वरसाद पड़ो। मेघराजा वरसता आज मेघरज में एक कलाक में एक इंच वरसाद पड़ो। मोड़ासा भिलोड़ा धनसुरा मालपुरण में मेघराजा आगमन थयु। बीजी तरफ साबरकांठा जिला हिम्मतनगर में वरसादी माहौल जोवा मळी रह्यो छे। गांभोई रूपाल करणपुर सहित विस्तार में वरसाद पड़ो। समग्र पंथक में वरसाद आगमन ने लईने खेडूतों अने लोको में खुशी माहौल जोवा मळ्यो छे। आ साथ ज नर्मदा योजना माटे राज्य सरकारे जे ओछा व्याजनी लोन माटे मांगणी करी हती तेने पण मंजूर करवामां आवी छे। केन्द्र सरकारे लॉन्ग टर्म इरिगेशन स्कीम फंडमांथी रूपिया 1484 करोड़नी ओछा व्याजनी लोन मंजूर करी छे। आ लोन 3 वर्षना ग्रेस पीरियड पछी 15 वर्षे चुकवामां आवशे। आ साथ ज तेमणे एवुं पण जणाव्युं छे कि 2019 सुधीमां नर्मदानुं काम पूरुं करवुं राज्य सरकारनुं लक्ष्यांक छे। नरेन्द्र भाई मदद थी अपन ने भारत सरकार ना सिंचाई विभाग तरफ थी भारत सरकार नी जे AIBP योजना चाले छे के जे देश नी सिंचाई योजनाओं ने भारत सरकार तरफ थी नाणाकीय मदद करे छे। ये योजना हेठळ वर्ष 2018-19 मां भारत सरकारे गुजरात सरकार ने गया अठवाडिये 730 करोड़ रुपयानी मातबर ग्रांटनी फाळवणी करी छे। एटले के 730 करोड़ रुपया संपूर्णपणे भारत सरकार तरफथी आपणने नर्मदाना काम माटे सहाय आपवामां आवशे। अने आ ग्रांटनी मददथी नर्मदा योजनाना अत्यारे जे कामो चालू छे ए कामोने वधु गति मळशे अने झडपथी बाकीना विस्तारमां पण खेडूतोने आपणे અમદાવાદના શેલ્ટર હોમમાં બાળકી પર અત્યાચાર થતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સરખેજ વિસ્તારમાં આવેલા એક શેલ્ટર હોમમાં બાળકી પર અત્યાચાર અને માર મારવાના ફૂટેજ સામે આવ્યા છે। જો કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અમે આપને આ દ્રશ્ય બતાવી શકતા નથી, પણ સામે જે સીસીટીવી આવ્યા છે તે ઘણું બધું કહી જાય છે। સીસીટીવીમાં આવેલા દ્રશ્ય મુજબ શોહેબ સદ્દીકી નામનો ગાર્ડ બાળકીઓને માર મારી રહ્યો છે અને તે પણ ગળદા પાટુનો। એટલું જ નહીં પણ ટ્રસ્ટી દ્વારા બાળકીઓ સાથે શારીરિક કડપલા થતા હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે। જો કે હાલ ટ્રસ્ટી સાઉદી અરબ હજ પડવા માટે ગયો છે। આ બાળકીઓનો વાંક માત્ર એટલો જ હતો કે તેઓએ નમાઝ નહોતી પડી અને સફાઈ નહોતી કરી। ઉલ્લેખનીય છે કે યુપી બિહાર અને રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ શેલ્ટર હોમ્સમાં તપાસ હાથ ધરાઈ જેમાં આ ઘટના સામે આવી। અમે બાળકો પાસે કામ કરાવતા નથી, પણ ઠીક પછી એ લોકો અંદર કામ કર્યું કે હું પેલી કેવું કરું પેલું કરું, એમાં બંને લડ્યો એમાં મેં બે છોડાયા, ના છૂટી ફરી જ મેં એમને છોડાયું તો બી ના છૂટીને મને લાફો મારી દીધો તો હું અહીં ઘડી આવીને ધો બેઠી પેલી છોકરીએ એટલે એમને સાંભળ્યું કાકે મેં આટલી બધી હો થઈ એ આવ્યું તો પેલી છોકરીને લાફો માર્યો એને લાત મારી દીધી। યા દેખો મેં હાજર થી મેં પડને બેઠી હતી એ ખાલા રોતે રોતે બહાર આયરો ને લગે બોલે દેખો મેરે કો મારા લડકી ને જવાન લડકી ને મેરે ઇતની 80 સાલ કી ઉમર હે ઇનકે યહાં પર હાથ ઉઠાયા તો સિક્યુરિટી વાલે વહાં સે સુન ગયા આવાજ તો બોલા ક્યા હુઆ એસે કરકે આયે તો લડકી કો બોલા ઇતની 80 સાલ કી ઉમર આપકી અમ્મી કી જગહ હે તુમ ક્યું એસા હાથ ઉઠાયા ઓર કામ તો બચ્ચે ઇનકી મરજી સે કામ કરે હમ મના કર રહે કે તુમ કામ મત કરો। રોકાઈશ્વર એક વિરામ માટે આપ જોતા રહો વીટવી ન્યૂઝ। વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ મામલે એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। એબીવીપીના કાર્યકરોએ શાળાની બહાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। બીજી તરફ ડીઈઓ કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો। સ્કૂલમાં રાખડી કઢાવવાના મામલે એએચપીના કાર્યકરોએ ડીઈઓ કચેરી ખાતે રામધૂન લગાવીને વિરોધ કર્યો હતો। ગાંધીનગરમાં મિશનરી શાળા
માઉન્ટ કાર્મેલમાં વિદ્યાર્થીઓના હાથમાંથી શિક્ષકો દ્વારા રાખડી કઢાવવા મામલે અધિકારીઓ હવે તપાસ અર્થે માઉન્ટ કાર્મેલ સ્કૂલ પહોંચ્યા. સ્કૂલના શિક્ષકોએ કાતર વડે વિદ્યાર્થીઓની મરજી વિરુદ્ધ રાખડી કાપી નાખી, જેથી રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષણમંત્રીને રજૂઆત કરી હતી. તો વિદ્યાર્થીઓના હાથમાંથી બળજબરીપૂર્વક રાખડી કાઢવામાં આવી હતી અને અધિકારીઓ આખરે માઉન્ટ કાર્મેલ પહોંચ્યા હતા. શિક્ષકોએ રાખડીઓ કઢાવી હતી. આપને જણાવીએ, વાલીઓએ શિક્ષણમંત્રીને રજૂઆત કરી. મને જાણ થતાં જ મેં મારા વિભાગને સૂચના આપી છે અને ખુલાસો પૂછીએ. આવતા 3-4 દિવસમાં જ આ ઘટના અંગેનો ખુલાસો અમે પૂછ્યો છે. કયા સંજોગોમાં કોના આદેશથી કોણે આ વિદ્યાર્થીઓના હાથ ઉપરની રાખડી કાઢી નાખવા માટે અથવા તો કાપી નાખવાનો આદેશ આપ્યો છે? આ એક અનિચ્છનીય ઘટના કહેવાય. આ પ્રકારે સમગ્ર સમાજને લાગણી દુભાય એવું કૃત્ય કોઈએ નહીં કરવું જોઈએ. અને છતાં જે થયું છે એનો ખુલાસો આવ્યા પછી બાકીના પગલાં શું લેવા એની આગળની કાર્યવાહી અમે નિયમાનુસાર કરીશું. ગાંધીનગરમાં માઉન્ટ કાર્મેલ શાળામાં બાળકોની રાખડી કઢાવવાના મામલે કોંગ્રેસે તપાસની માંગ કરી છે. રાખડી કઢાવવા મામલે કોંગ્રેસ પ્રવક્તા નિશ્રિત વ્યાસે જણાવ્યું હતું કે સમગ્ર મામલે કોણ જવાબદાર છે તેની તપાસ થવી જોઈએ. જવાબદાર તમામને કડક સજા પણ થવી જોઈએ. ઇન્સ્ટિટ્યૂટના વહીવટકર્તાઓને વિનંતી કરું છું કે જે તે શિક્ષક પાસેથી એનો લેખિત ખુલાસો લેવો જોઈએ. એ વિદ્યાર્થીઓ જે ત્યાં ક્લાસમાં ભણતા હતા એમની જોડે શું ઘટના થઈ છે અને એના પરથી જે નક્કી થાય અને જો કોઈ ધર્મની લાગણી દુભાઈ હોય તો એમાં જરૂરી કાર્યવાહી સત્વરે કરવી જોઈએ. કોઈ ઇન્સ્ટિટ્યૂટને આપણે આક્ષેપ કરતા પહેલાં ક્યાંય ઇન્સ્ટિટ્યૂટ અંદર ઇન્વોલ્વ છે કે નહીં એની પણ તપાસ કરવી જ રહી. હું ઇન્સ્ટિટ્યૂટના સુરતમાં ફરી સ્કૂલ સંચાલકોની મનમાની સામે આવી છે. શહેરની મિલેનિયમ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. મિલેનિયમ સ્કૂલે લેટ ફી મુદ્દે વાલીઓ પાસે ઉઘરાણા કર્યા છે. સ્કૂલે એક વાલી પાસેથી લેટ ફીના 5,000 રૂપિયા લીધા છે, જ્યારે લેટ ફીના નામે શાળાએ વસૂલાત કરતા વાલીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે. સમગ્ર મામલે વાલીઓ એફઆરસીમાં ફરિયાદ કરશે. ભુજ તાલુકાના રાયધણની પ્રાથમિક શાળામાં ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા વિદ્યાર્થીની શાળામાં જ ઢોરમાર મારતા ખળભળાટ મચી ઉઠ્યો. ગ્રામ પંચાયત તથા સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્ય તેજરા બારડિયાએ ધોરણ 7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ઢોરમાર માર્યો, જે બાદ વાલીઓએ આ ઘટના બાદ પંચાયતના સભ્યને શાળામાં પ્રવેશ ન કરવાની ચીમકી ઉચ્ચારી. જો કે હાલ આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા રાઇટ ટુ એજ્યુકેશનના નિયમનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે શાળામાં જ્યારે વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવતો હતો ત્યારે હાજર શિક્ષક પણ મૂક પ્રેક્ષક બનીને વિદ્યાર્થીને માર ખાતો જોઈ રહ્યા હતા. તેજા બારાડિયાએ સમગ્ર ઘટના અંગે ખુલાસો કરતા જણાવ્યું કે જે બાળકોને મેં માર્યા છે તે મને ગાળો બોલતા હતા, એટલે મેં સજાના ભાગરૂપે તને માર માર્યો છે. હાલ સમગ્ર ઘટના અંગે જિલ્લા શિક્ષણ વિભાગ આ દિશામાં કયા પ્રકારની કામગીરી કરે છે તે તપાસનો વિષય છે. જો કે શાળાના સત્તાધીશો જિલ્લા વિકાસ અધિકારી તથા શિક્ષણ વિભાગને લેખિતમાં રિપોર્ટ કરશે તેવી પ્રાથમિક માહિતી હાલ સામે આવી છે. જૂનાગઢમાં મધ્યાહન ભોજન મામલે ડીપીઓએ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં શાળાના શિક્ષકને ભોજનની ગુણવત્તા માત્ર ચકાસવા માટે ચાખવાનો ઉલ્લેખ કર્યો છે. મધ્યાહન ભોજન ખાવાના બદલે શિક્ષકો ભોજન ચાખીને જ ચકાસે તેવું કહેવાયું છે. ત્યારબાદ જૂનાગઢના મધ્યાહન ભોજનના નાયબ કલેક્ટરનો વિવાદાસ્પદ રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં શિક્ષકોને મધ્યાહન ભોજન માત્ર ચાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. નાયબ કલેક્ટરના રિપોર્ટ બાદ ડીપીઓને પરિપત્ર લખવામાં આવ્યો. આ પત્રના આધારે ડીપીઓએ પણ એક પરિપત્ર જાહેર કર્યો. આ પરિપત્રમાં શિક્ષકોને ભોજન માત્ર ચાખવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. પાડા ગાય બાદ હવે આખલાએ આતંક મચાવ્યો છે. ભાવનગર શહેરના ખારગેટ વિસ્તારમાં આખલાએ આતંક મચાવ્યો છે, જ્યાં રસ્તામાં જઈ રહેલા એક પ્રોઢ પર આખલાએ હુમલો કર્યો. પ્રોઢને હાથ અને માથાના ભાગે ઇજા થઈ છે, જ્યારે આતંક તો આખલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. તો રસ્તા પર આખલાનો આતંક જોવા મળ્યો. એક પ્રોઢને અડફેટે લીધા હતા. ખારગેટ વિસ્તારની આ ઘટના છે જ્યાં આખલાએ આતંક મચાવ્યો છે અને સોશિયલ મીડિયા પર
આ વિડીયો પણ વાયરલ થયો છે. આપ જોઈ શકો છો કે આખલો કેવી રીતે શિંગડે ચડાઈને આખરે એ પ્રોડને ફેંકે છે નીચે અને ત્યારબાદ આગળ વધે છે. શહેર સહિત જિલ્લાઓમાં પાડા, ગાય અને આખલાએ આતંક મચાવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ તરફ ભાવનગર શહેરના ખારગેટ વિસ્તારમાં આખલાએ આતંક મચાવ્યો, જ્યાં રસ્તા પર જઈ રહેલા એક પ્રોડ પર આખલાએ હુમલો કર્યો. હુમલો કરતા પ્રોડને હાથ અને માથાના ભાગે ઈજા થઈ છે. બીજી તરફ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં પાડો આતંક મચાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જુઓ આ વિડીયોમાં જે પાડો શું કરી રહ્યો છે. પાડો એક પછી એક વાહનોમાં તોડફોડ કરી રહ્યો છે. પહેલા પાડો એક્ટિવાની તોડફોડ કરે છે, ત્યારબાદ બાઇકમાં તોડફોડ કરે છે. એવી રીતે આ પાડો દરેક વાહનોમાં એક પછી એક તોડફોડ કરે છે. આમ આ પાડો પૂરા વિસ્તારમાં વાહનોમાં ભારે તોડફોડ કરી રહ્યો છે અને લોકો બૂમ પણ પાડી રહ્યા છે, પરંતુ પાડા પાસે જવાની કોઈની હિંમત ચાલતી નથી. આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો અને મારી સાથે આપ આગળ જોશો વાયરલ પેકેજીસ.